धोरण पांच विषय गुजराती जेनु काव्य छे चौद उड़े रे गुलाल जेना लेखक छे नटवर पटेल। आ काव्य में कविए जुदा जुदा उत्सवों पैकी होली धूळेटीनी उजवणीना प्रसंगनु सुंदर वर्णन कर्यु छे। घेरैयानी आवी टोळी उड़े रे गुलाल એટલે કવિ કહે છે કે ઘેરૈયાની એટલે કે હોળી રમનારની ટોળી આવે છે અને ચારે બાજુ ગુલાલ ઉડી રહ્યો છે। આલો પૈસા આજે હોળી ઉડે રે ગુલાલ એટલે આજે હોળી છે અમને આનંદ કરવા પૈસા આપો માટે ચારે બાજુ ગુલાલ ઉડી રહ્યો છે। રંગ ભરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ એટલે પોતપોતાની પિચકારીમાં રંગ ભરીને લાવ્યા છીએ ચારે બાજુ ગુલાલ ઉડી રહ્યો છે। જે જોડ દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રે ગુલાલ ઘેરૈયા પરસ્પર રંગ છાંટે છે એટલે કે એકબીજાને રંગ છાંટે છે। જે આજે દોડીને રંગાયા વિના જતા રહ્યા તે ફાવી ગયા એમ માને છે અને ચારે બાજુ ગુલાલ ઉડી રહ્યો છે। કાકાની ઉછાળી ટોપી ઉડે રે ગુલાલ એટલે તેમના કાકાની ટોપી ઉછાળી અને ચારે બાજુ ગુલાલ ઉડી રહ્યો છે। ટોળાએ મજદાર મર્દ ટોળાએ મરજાદા લોપી ઉડે રે ગુલાલ એટલે કે ટોળી મનમર્યાદા મરજાદા એટલે કે મર્યાદા ચૂકી ગઈ છે અને ચારે બાજુ ગુલાલ ઉડી રહ્યો છે। ખજૂર ધાણી શ્રીફળ માંગે ઉડે રે ગુલાલ એટલે કે ટોળીઓ એટલે કે રંગોથી રમનાર એટલે કે હોળી રમનાર ટોળી ખજૂર ધાણી તેમજ શ્રીફળ માંગે છે અને ચારે બાજુ ગુલાલ ઉડી રહ્યો છે। મળતા લાગો વધતી આગે ઉડે રે ગુલાલ એટલે કે લાગો એટલે કે પોતાના હકની રકમ કે વસ્તુ મળતા આગળ વધી રહી છે અને ચારે બાજુ ગુલાલ ઉડી રહ્યો છે। ભાભીની ભીંજી ચુંદડી ઉડે રે ગુલાલ એટલે કે ભાભીની ચુંદડી ભીંજાઈ જાય છે અને ચારે બાજુ ગુલાલ ઉડી રહ્યો છે। કાકાની રંગી ધોતલડી ઉડે રે ગુલાલ ધોતલડી એટલે કે ધોતિયું એટલે કે કાકાની ધોતી પણ રંગી છે આજે ચારે બાજુ ગુલાલ ઉડી રહ્યો છે। રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ એટલે કે સૌ સરખી રીતે હોળી રંગે છે। કવિ કહે છે નખરા છોડીને સૌ ભેગા થઈ આનંદ માણો અને આજે ગુલાલ ઉડી રહ્યો છે।